Hello student, in previous lecture we are discussing about what is stack, stack na operation joila, push, pop, peep, update, okay, and application of stack. Jena under ton application apne joili thi, pehli hati evaluation of, pehli hati apne conversion of infix to postfix and infix to prefix. Infix to postfix je convert kariye, ene apne kahiye chhe bhai, ke bhai polish notation, okay. इन्फिक्स टू पोस्टफिक्स जैसे है ना आपने कहे रिवर्स पॉलिश नोटेशन अने इन्फिक्स टू प्रीफिक्स जैसे है तो ना आपने कहे पॉलिश नोटेशन राइट तो आपने ये बनने वस्तु प्रैक्टिकली अने अल्गोरिदम वाइज समझी गया छे हवे आज आपने एप्लीकेशन जोईशु स्टैक नी टावर ऑफ एनोय जे एग्जाम में थियरी पॉइंट में घनी वार पूछाई छे तो टूल्स ना अंदर आपने ऑलरेडी जोई दी एप्लीकेशन ऑफ स्टैक जेना अंदर कन्वर्ट इन्फिक्स टू पोस्टफिक्स એટલે કે રિવર્સ પોલિશ નોટેશન અને કન્વર્ટ infix to prefix એટલે કે પોલિશ નોટેશન આ બંને જોઈ લો અને કાલના લેક્ચર માં આપણે પોસ્ટફિક્સ ઇવેલ્યુએશન અને પ્રીફિક્સ ઇવેલ્યુએશન પણ જોઈ લીધા આપણે જોઈશું ટાવર ઓફ એનોય ઓકે તો બેઝિકલી વોટ ઇઝ ટાવર ઓફ એનોય પહેલા એ સમજવું પડે ઓકે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવા જેવું છે ટાવર ઓફ એનોય એક ગેમ છે જ્યાં h એ સાઇલેન્ટ છે એટલે આપણે વાંચવું પડે એનોય ટાવર ઓફ એનોય ઓકે તો બેઝિકલી હું તમને પહેલા એનું રૂલ સમજાવી દઉં તો હું તમને અહીંયા ગ્રાફિકલી જ સમજાવી દઉં છું टावर ऑफ एनोय ने जो सोल्व करवानो तो केवी रीते आपणे सोल्व करी शकीए तो सपोज समझी लो के आपणी पासे बेसिकली टोन वी केन से बेग छे टोन प्लेट छे टोन ट्रे छे एक ट्रे नी डिस्क बीजा डिस्क पर आपणे सेट करवानी छे ओके तो केटला मूव आपणे जोईशे केटला स्टेप मां आपणी आखी प्रोसेस कम्प्लीट थशे एनु कैल्क्युलेशन आपणे करवानुं छे राइट तो અહીંયા નંબર ઓફ ડિસ્ક છે આપણી 3 અને મિનિમમ મૂવ આપણે કેટલા કરવાના છે 7 તો પહેલો રૂલ્સ તો એવો થઈ ગયો કે આપણી પાસે એક ટાર્ગેટ ડિસ્ક હશે એટલે કે આપણી પાસે એક ટાર્ગેટ પેગ હશે જેના પર આપણે સેટ કરવાના છે આ જે પોઝિશનમાં છે તે જ પોઝિશનમાં આપણે સેટ કરવાની એટલે આ 3 ડિસ્ક જે પોઝિશનમાં છે તે જ ઓકે અને બીજું વસ્તુ કોઈ લાર્જેસ્ટ ડિસ્ક નંબર સ્મોલેસ્ટ ડિસ્ક ના ઉપર કોઈ લાર્જેસ્ટ ડિસ્ક કોઈ દિવસ સેટ નહીં થાય એટ અ ટાઈમ એક જ ડિસ્ક આપણે ઉચકી શકીએ એટલે જો હું બે ને ઉચકવા જાઉં તો નહીં ઉચકાય પણ જો પહેલાને ઉચકવા ગયો તો યસ ઇટ ઇઝ આ મારો થઈ ગયો પહેલો મૂવ ઓકે અહીંયા મને ઉપર બતાવે છે ફર્સ્ટ મૂવ રાઈટ નાવ સેકન્ડ મૂવ અગર હું સેકન્ડ મૂવ એટલે કે ફર્સ્ટ ના ઉપર સેકન્ડ મૂકું તો એ મૂકવા નહીં દે કેમ કેમ તો રૂલ્સ પ્રમાણે સ્મોલેસ્ટ ડિસ્ક ના ઉપર લાર્જેસ્ટ ડિસ્ક કોઈ દિવસ સેટ નહીં થાય એટલે હું આ ડિસ્ક ને સેટ કરું છું અહીંયા ઓકે નાવ अगेन फर्स्ट वाली डिस्क ने લઈ લઉં છું સેકન્ડ પર નાઉ થર્ડ વાલી ડિસ્ક ને હું લઈ લઉં છું લાસ્ટ વન પર ફર્સ્ટ વાલા ને હું લઈ લઉં છું ફર્સ્ટ વાલા પર સેકન્ડ વાલા ને હું સેટ કરાવી દઉં છું સેકન્ડ પર ફાઇનલ ડેસ્ટિનેશન આપણા ડિસ્ક પર અને ફાઇનલી હવે એને કરી દઉં છું વન તો અહીંયા જો 7 મૂવ ના અંદર મારા સ્ટેપ ઓવર થઈ ગયા ધેટ્સ વાય આઈ એમ ઓન પરફેક્શન રાઈટ હવે આ ડિસ્ક હું વધારી દઉં 4 ડિસ્ક તો બેસ્ટ મૂવ કેટલા થવા જોઈએ 15 મૂવ થવા જોઈએ ઓકે 5 તો એના માટે કેટલા થવા જોઈએ 31 ધેટ મીન્સ હવે મારે મેન્યુઅલી દરેક 31 વખત ટ્રાય કરવી પડે તો આ જ વસ્તુ આપણે પ્રોગ્રામિંગ થી બી સોલ્વ કરી શકીએ અને આ જ વસ્તુ ઓપરેટિંગ સિસ્ટમ ના અંદર બી વન કાઇન્ડ ઓફ રિકર્સિંગ જ થાય છે તો પહેલા તમારે સમજવું પડે વોટ ઇઝ રિકર્ઝન તો બેઝિકલી રિકર્ઝન તમે આગળ સમજી જ ગયા છો રિકર્ઝન મીન્સ ફંક્શન કોલ ઇટસેલ્ફ આપણે જે યુઝર ડિફાઇન્ડ ફંક્શન બનાવીએ તે જ ફંક્શન એકબીજાને કોલ કર્યા કરે જ્યાં સુધી કોઈ કન્ડિશન સેટિસ્ફાય નહીં થાય ત્યાં સુધી તો એને આપણે શું કહી શકીએ રિકર્ઝન તો હું તમે અગર કમેન્ટમાં જણાવશો તો હું તમને એનો પ્રોગ્રામ બી સમજાવી દઈશ ડોન્ટ વરી પણ હું બેસિકલી તમને પહેલા અલ્ગોરિધમ સમજાવી દઉં અને મેં પણ જાતે ટ્રાય કરેલું છે ટાવર ઓફ એનોય અહીંયા તમે જોઈ શકો છો નંબર ઓફ ડિસ્ક અને અહીંયા તમે એને સ્ટેપ વાઇઝ સોલ્વ કરી શકો છો કે તમારે એને ડ્રોઈંગ પ્રમાણે જોવું છે તમારે એના સ્ટેપ્સ જોવા છે કે ખાલી મૂવ જોવું છે તો સપોઝ આપણે ફૂલ ડ્રો કરીએ અને સોલ્વ કરીએ તો અહીંયા દરેક સ્ટેપ જે છે એ તમને હું અહીંયા બેઝિકલી પ્રેક્ટિકલ કરીને બતાવીશ અહીંયા ઓકે તમે જોઈ શકો છો દરેક સ્ટેપ વાઇઝ છે ઇનિશિયલી મારી પાસે 3 ડિસ્ક છે પહેલાના અંદર મેં કર્યું એ નામની ડિસ્કને સી પર મૂવ કરતો ઓકે બીજાના અંદર એ નામની જે એ પર જે ડિસ્ક છે એટલે કે સેકન્ડ નંબરની એને બી પર મૂવ કરી દીધો પછી જે સીની ડિસ્ક છે એટલે કે 1 એને આપણે પાછું બી પર મૂવ કરી દીધું દેન થર્ડ ને અહીંયા એટલે જેટલા બી બેસ્ટ સ્ટેપ કેટલા છે તે બેસ્ટ સ્ટેપ અહીંયા કાઉન્ટ થઈને આવે છે કે ભાઈ 7 મૂવ છે એવી રીતે અગર હું ડિસ્ક વધારી દઉં સપોઝ હું 5 ડિસ્ક કરી દઉં છું તો એના કેટલા સ્ટેપ થવા જોઈએ
તો તમે જોયા ત્યાં બેસ્ટ 31 મૂવ છે, તો આખા 30 મૂવ 1 મૂવ નો કેલ્ક્યુલેશન અહીંયા ઓટોમેટિક થઈને આવેલું છે, જેનું પ્રેક્ટિકલ મેં ઇન્ટરનેટ પરથી લીધેલું છે. GitHub કરીને એક વેબસાઇટ છે જ્યાંથી મેં લીધેલું છે, અને મેં મારું પોતાનું પણ થોડું લોજિક લગાવેલું છે. તો સમજીએ આપણે પહેલા વોટ ઇઝ એક્ઝેક્ટલી અલ્ગોરિધમ. તો અલ્ગોરિધમ ઇઝી જ છે, અલ્ગોરિધમ આવડી જશે તો તમને પ્રોગ્રામ આવી જ જશે, પ્રોગ્રામમાં નવું કંઈ કરવાની જરૂર નથી. તો અલ્ગોરિધમ તમને સમજાવી દઉં. ઇનિશિયલી આપણી પાસે ટાવર નામનું એક ફંક્શન હશે, તમારે ફંક્શનનું નામ જે પણ આપવું હોય તે આપી શકો, જેના અંદર 4 આર્ગ્યુમેન્ટ હશે. એન એટલે નંબર ઓફ ડિસ્ક આપણે કેટલી પાસ કરીશું, તે P1 ના અંદર આપણું સોર્સ, P2 ના અંદર આપણી ટેમ્પરરી પેગ, અને P3 ના અંદર આપણું ડેસ્ટિનેશન પેગ, એટલે કે જ્યાં આપણે આપણી ડિસ્ક મૂકવાની છે. જેવી રીતે અહીંયા મેં તમને સોલ્વ કરીને બતાવ્યું કે એ જે છે આપણું કયું છે, તો સોર્સ કહેવાય, બી આપણું ટેમ્પરરી છે, અને સી આપણું જ્યાં આપણે પરમેનન્ટ જે વસ્તુ મૂકવાના છે તે, રાઈટ. તો આપણે પહેલા પેરામીટર પાસ કરી દેવાના. હવે સૌથી પહેલા ચેક કરાવી દેવાનું કે ચેક નંબર ઓફ ડિસ્ક, અગર નંબર ઓફ ડિસ્ક 0 છે, લેસ ધેન 0 એટલે કે માઇનસમાં છે, તો ઇનવેલિડ ડિસ્ક. એટલે પહેલા સ્ટેપ તો કન્ફર્મ છે કે અગર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે તો એ કેવું થઈ ગયું, ઇનવેલિડ ડિસ્ક. પણ એનાથી ગ્રેટેસ્ટ હોય તો શું કરવાનું, અગર એન 1 છે તો મૂવ ડિસ્ક P1 ટુ P3 એક જ છે તો, પણ એક કરતા વધારે છે તો શું કરવાનું, તો મૂવ એન માઇનસ ડિસ્ક ફ્રોમ પેક P1 ટુ P2 અને એના પછી P2 ટુ P3. એટલે બેઝિકલી હું તમને સમજાવું, અહીંયા વન કાઇન્ડ ઓફ રિકર્ઝન થાય છે. જો અહીંયા પેરામીટર જ ચેન્જ થાય છે, એટલે પહેલા એન માઇનસ 1 P1 P3 અને P2, તમારે આ સ્ટેપ યાદ રાખવાના, P1 થી P3 મૂકવાનું છે અને લાસ્ટમાં શું મૂકી દેવાનું, P2, અને એના પછી જ એન માઇનસ 1 P2 ને આગળ લઈ લેવાનું અને P1 P3 પાછળ જતું રહેશે. ધેટ્સ ઇટ. આ પ્રોગ્રામ આખો, આટલો જે 27 લાઈનનો પ્રોગ્રામ છે તે તમે જાતે ઇમ્પ્લિમેન્ટ કરીને જોઈ લેજો. હું તમને એનો પ્રોગ્રામ એક્સપ્લેનેશન અને પ્રોગ્રામ ટાઈપ કરીને નથી સમજાવતો. હા, તમને અગર એવું લાગે છે કે તમને પ્રોગ્રામ સમજવો છે તો તમે મને કમેન્ટમાં જણાવજો, તો હું ડેફિનેટલી તમને એનું એક્સપ્લેનેશન સમજાવી દઈશ રિકર્ઝન સાથે. પણ બેઝિકલી આટલો પ્રોગ્રામ છે, તો એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપી જ દઈશ, તમે ત્યાંથી પણ એને રિફર કરી લેજો. ઓકે, તો બેઝિકલી ટાવર ઓફ એનોઈ નો કન્સેપ્ટ અહીંયા ઓવર થાય છે અને સ્ટેકનો કન્સેપ્ટ પણ અહીંયા ઓવર થાય છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાવર ઓફ એનોઈ એન્ડ સ્ટેક એપ્લિકેશન. નાવ વી આર મૂવ ઓન ક્યુ. સો પહેલા આપણે થોડું ડિસ્કસ કરી લઈએ કે વોટ ઇઝ એક્ઝેક્ટલી ક્યુ, અને હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ કે ક્યુ શું છે, કેટલા ટાઈપના ક્યુ છે, ક્યુ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવશે, સ્ટેકના અંદર શું એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ હતા, સો દેટ્સ વાય ક્યુ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું, ક્યુના અંદર શું લિમિટેશન છે, તો લિંક લિસ્ટ આવશે, તો આપણે એ ડિસ્કશન કરીશું, રાઈટ. તો આજના લેક્ચર માટે આટલું જ. ટાવર ઓફ એનોઈ, આગળના બંને ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ એન્ડ પોસ્ટફિક્સ ટુ પ્રીફિક્સ એ બધું જ આપણે કેલ્ક્યુલેશન કરી લીધું છે. પુશ પોપ પીપ અલ્ગોરિધમ બી આપણે જોઈ લીધું, એટલે બેઝિકલી આપણું સ્ટેક અહીંયા ઓવર થાય છે. તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો.